અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી। આ પ્રેરણાત્મક ઉક્તિને સાચા અર્થમાં ગુજરાત રાજ્યના પ્રાચીન નગર એવા ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ વસાવાએ સાર્થક કરી બતાવી છે। સામાન્ય કદ અને કાઠીમાં ઓછપ દેખાતી પણ આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવાની સ્ટોરી ફિલ્મી દુનિયાની સ્ક્રિપ્ટમાં આવતા વળાંકની માફક લટાર મારી વાસ્તવિક બનતી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે જીતની જીદને વરેલી યુવાનીના ભરપૂર જોમજુસ્સાનું પરિણામ આપતી સફળ યાત્રા છે। ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજમાંથી આવતી ડાંગની ગોલ્ડ ગર્લ સરિતા ગાયકવાડ બાદ આશાનું કિરણ લઈને આવી છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની થવા ગામની આઈસ ગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવા આવનાર વર્ષ 2026માં દરિયાપાર યોજાનાર ઓલિમ્પિકમાં ભારત દેશ તરફથી પ્રથમવાર યજમાની કરશે, જેમાં મુખ્યત્વે ઇન્ડિયન આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત 9મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપ 2023નું ગુલમર્ગ કાશ્મીર ખાતે 2-4 ફેબ્રુઆરી યોજાઈ હતી, જેમાં ભારતના કુલ 18 રાજ્યોએ ભાગ લીધો હતો। ગુજરાત રાજ્યથી 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના ટીમ ગેમ ઇવેન્ટમાં 1 ગોલ્ડ 2 સિલ્વર 1 બ્રોન્ઝ અને 1 ટીમ ટાર્ગેટમાં 1 સિલ્વર 2 બ્રોન્ઝ તેમજ ટીમ અને ઇન્ડિવિજ્યુઅલ ડિસ્ટન્સમાં 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવી 9મી આઈસ સ્ટોક વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપમાં 2023માં ગુજરાત રાજ્યને નામના અપાવતા આનંદ પ્રસરી જવા માંડ્યો હતો, જેમને આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતના પ્રેસિડેન્ટ મહેશભાઈ વસાવા અને સેક્રેટરી રંજનબેન વસાવાએ શુભેચ્છા પાઠવી હતી। આ સફળ યાત્રાના મુખ્ય પ્રણેતા તો આઈસ ગર્લના માતા પિતા ઓછું શિક્ષણ અને સંકુચિત માનસિકતા ધરાવતા વિસ્તારમાં હકારાત્મક અભિગમથી નાનકડી દ્રષ્ટિને કરિયર તરીકે રાજ્યમાં ભૌગોલિક પરિસ્થિતિને કારણે જવલ્લે જ રમાતી રમતને કારકિર્દી તરીકે માન્યતા આપી તેમજ રમતમાં મહારત હાંસલ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું તથા પોતાની દીકરીની ક્ષમતામાં વિશ્વાસ મૂક્યો। પોતાના માતા પિતાના વિશ્વાસને સાચા અર્થમાં સાર્થક કરી બતાવીને આજે તેનું પરિણામ આ રમતમાં પોતાના કાંડાનું કૌવત બતાવીને 9મી નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં સતત 3જી વખત મેડલ મેળવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે।